અહીં આપણી પાસે એક ચિત્ર આલેખ છે અને એને ચિત્ર આલેખ કહેવાય છે કારણ કે તેમાં માહિતી આપવા માટે ચિત્રનો ઉપયોગ થયો છે. અહીં ઉંદરના ચિત્રનો ઉપયોગ થયો છે અને કહેવાયું છે કે આ એક ચિત્ર બરાબર એક ઉંદર. જુઓ, શીર્ષક છે ખેતરમાં ઉંદરો અને આ જણાવે છે કે ખેતરમાં જુદી જુદી જગ્યાએ કેટલા ઉંદરો છે અને તમે જુદી જુદી જગ્યા જોઈ શકો છો જ્યાં ઉંદરો છે. આપણને ઘરમાં, આંગણામાં, ગોચરમાં અને તબેલામાં ઉંદરો જોવા મળી શકે અને આ ઉંદરના ચિત્રોની હરોળ દ્વારા જાણી શકાય કે દરેક જગ્યાએ કેટલા ઉંદરો હશે. ઉદાહરણ તરીકે ઘરમાં જુઓ, અહીં એક ઉંદર બરાબર એક ચિત્ર, તો આ એક વત્તા એક વત્તા એક વત્તા એક અથવા ચાર, આ ચાર ઉંદરો છે. ઘરમાં ચાર ઉંદરો છે, હું અહીં લખું છું ઘરમાં ચાર ઉંદરો છે. હવે આંગણામાં કેટલા ઉંદરો છે જુઓ, એ જ રીતે એક બે ત્રણ ચાર પાંચ છ, આમ આ છ ઉંદરો છે, તો આંગણામાં છ ઉંદરો છે, તો આંગણામાં છ ઉંદરો છે. ગોચરમાં કેટલા છે જુઓ, અહીં આપણે જોઈ શકીએ છીએ ગોચરમાં ત્રણ ઉંદરો છે કારણ કે દરેક ચિત્ર બરાબર એક ઉંદર છે. જેણે આ ચિત્રગ્રાફ બનાવ્યો છે તે આને જુદી જુદી રીતે જુદી જુદી સંખ્યા માટે બનાવી શક્યો હોત, પરંતુ અહીં દરેક ચિત્ર બરાબર એક ઉંદર છે, આથી ગોચરમાં ત્રણ ઉંદરો છે. અહીં ત્રણ ઉંદર છે અને છેલ્લે આપણે થોડું આમ જઈએ અને છેલ્લે તબેલામાં બે ઉંદરો છે. તબેલામાં બે ઉંદર છે. હવે જો કોઈ પૂછે કે કુલ કેટલો ઉંદરો છે, તો તમે આ બધાનો સરવાળો કરી શકો. ચાર વત્તા છ બરાબર દસ, વત્તા ત્રણ બરાબર તેર, વત્તા બે બરાબર પંદર. તો ખેતરમાં કુલ પંદર ઉંદરો છે. ફરીથી ધ્યાન આપો, ચિત્ર ગ્રાફ એ માત્ર માહિતી દર્શાવવાની એક રીત છે અને આ એમ દર્શાવે છે ખેતરના દરેક ભાગમાં કેટલા ઉંદરો છે. કોઈ પૂછે કે આંગણામાં કેટલા ઉંદરો છે, તો તમે કહેશો એ છ છે. જુઓ, કોઈ પૂછે કે ગોચર અને તબેલામાં થઈને કુલ કેટલા ઉંદરો છે, જુઓ ત્રણ ગોચરમાં અને બે તબેલામાં બરાબર પાંચ થશે. અહીં પૂછ્યું છે ખેતરમાં કુલ કેટલા ઉંદરો છે, તો આ બધી જગ્યાઓ છે જ્યાં ઉંદરો જોવા મળે છે, તો ચાર વત્તા છ વત્તા ત્રણ વત્તા બે અથવા પંદર છે.